સફેદ કલરનું હોય છે, ત્યારબાદ બીજું સફેદ કલરનું હોય છે કબૂતર, ડવ એટલે
જાર જોયા છે, ખેતર જોયું છે, બાગ જોયું છે, આ બધામાં જે ઘાસ હોય છે, ઘાસ સિવાય જે દાદા ખેતરમાં ખેતી કરે છે, અનાજ ઉગે છે, તે પહેલા ઉગે ત્યારે પાછા પહેલા જે હોય છે કે હોય છે લીલું લીલું, એટલે કે ગ્રીન હોય છે, કે હોય છે ગ્રીન, ઝાડના પાંદડા પણ કેવા હોય છે ગ્રીન, સરસ. આ બધા જે પાંદડા ને બધું જે લીલું હોય શું કહેવાય? ગ્રીન કહેવાય. પછી આપણે જે રંગો છે એમાં છેલ્લો જે
જુઓ વિદ્યાર્થી મિત્રો, કયો કલર દેખાય છે? લાલ, આર ઈ ડી, રેડ એટલે લાલ. વેરી ગુડ. ત્યારબાદ કયો કલર છે? પિંક, પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી. સરસ. ત્યારબાદ જુઓ જોઈએ કયો કલર આવ્યો? બ્લુ, બી એલ યુ ઈ, બ્લુ એટલે ભૂરો. સરસ. તમે હવે કલર ઓળખો છો. ત્યારબાદ પર્પલ, પી યુ આર પી એલ ઈ, પર્પલ એટલે જાંબલી. હા. ત્યારબાદ હવે બ્લેક, બી એલ એ સી કે, બ્લેક એટલે કાળો. સરસ. ત્યારબાદ જુઓ જોઈએ વ્હાઈટ, ડબલ્યુ એચ આઈ ટી ઈ, અને વ્હાઈટ એટલે સફેદ. ત્યારબાદ નેક્સ્ટ કલર કયો આવ્યો? ઓરેન્જ, ઓરેન્જ એટલે કેસરી, ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે કેસરી. ત્યારબાદ ગ્રે, જી આર એ વાય, ગ્રે એટલે રાખોડી. ગ્રે એટલે કયો કલર? રાખોડી કલર. ત્યારબાદ ગ્રીન, જી આર ડબલ ઈ એન, ગ્રીન એટલે લીલો. જુઓ તમે. ત્યારબાદ યલો, વાય ઈ ડબલ એલ ઓ ડબલ યુ, યલો એટલે પીળો. જુઓ.